हवे आ वर्ष में तमने कईक ने कईक बदलाव लावानी जरूरत छे तमारा प्रोफेशनल लाइफ में। एम गणी लो के तमे जो जॉब करी रहा छो, नौकरी बदलवानू विचार करी रहा छो, अथवा तो नौकरी में प्रोफाइल चेंज करवानू विचार करी रहा छो, तो एना माटे तमने प्रयत्नों करवा पड़शे। बीजू, जो तमे व्यापार करी रहा छो तो एमा परिवर्तन लावानी जरूरत छे। नव व्यापार चालू करवानू विचार करी रहा छो तो एना माटे पण आ वर्ष सारू रहेशे। अने जो तमे लोको स्टार्टअप करवानू विचार करी रहा छो कि पोतानू कंईक व्यवसाय चालू करवू छे, नव व्यवसाय चालू करवू छे, तो एना माटे पण कर्क राशिना जातको आ वर्ष तमने फायदो आपशे। अनएक्सपेक्टेड मोनेटरी गेन्स एटले के अणधार्या नाणाकीय लाभ तमने थई शके छे। जे पैसानू तमे कदाच ना विचार्यू होय, तमारा अटकेला पैसा पण तमने पाछा मळी शके छे। कर्क राशिना जातको, तमारो जे आत्मविश्वास छे ए जबरदस्त रहेशे। एम गणी लो के 100% तमे एफर्ट्स आपो छो, मेहनत करो छो, पण क्यांक ने क्यांक तमने परिणामों नहोता मळता, तो आ वर्षमां तमने परिणामों मळशे। जे लोको स्टूडेंट्स छे, विदेश जवानो विचार करी रह्या छे, कई क्रिएटिव करवानो विचार करी रह्या छे, अने खरेखर आप क्रिएटिव छो पण कर्क राशिना जातको, पण अपॉर्च्युनिटीज नहोती मळती, आ वर्षमां तमने अपॉर्च्युनिटीज मळशे। वर्षना मिड दरमियान एटले के तमे एम कही शको छो, मई जूननी आसपास जो तमे ट्रावेलिंग करी रह्या छो तो थोड़ूक सावधानी राखवानी जरूरत छे। एक्सिडेंट थवाना चांसीस छे, अथवा तो हेल्थ इश्यूज, सेहत संबंधित समस्याओ पण आवी शके छे। पण जो आप अलर्ट रहेशो, केरफुल रहेशो, तो पछी चिंता करवानी जराय जरूर कर्क राशिना जातको लागती नथी। जे लोको क्यांक ने क्यांक लीगल डिस्प्यूट्स चालता छे जे लोकोना, तो ए लीगल डिस्प्यूट्स, ए पोलीस केसनुं पण समाधान तमारा फेवरमां आवी शके छे, अथवा तो तमारुं समाधान थई शके छे। एटले के आ वर्षमां तमारा जीवनमां जे स्ट्रेस हतुं, जे एंग्जाइटी हती, जेना लीधे तमे खरेखर कोई सारू डिसिशन नहोता लई शकता, तो ए स्ट्रेस हवे दूर थतुं तमने देखाशे। तमे पोतानुं घर, પોતાનું વાહન, પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, તો એની પણ અપોર્ચ્યુનિટીઝ કર્ક રાશિના જાતકો તમને મળશે। જો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો તો ખરેખર આપણને ફાયદો મળશે। બુધ આપણા જીવનમાં ગ્રોથ, આપણા જીવનમાં સ્ટેબિલિટી અને આપણા જીવનમાં સક્સેસ લઈને આવનાર છે। ઇમ્પોર્ટન્ટલી, જે લોકો લગ્ન કરવાનો વિચાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સારા પાત્રો નહોતા મળતા કર્ક રાશિના જાતકો, હવે સમય આવી ગયો છે। આવનારા 6 મહિનાની અંદર તમને સારા પાત્રો મળી શકે છે, અને લગ્નના યોગ આ વર્ષમાં બહુ જ સારા દેખાય છે, એટલે કે આ સમયને જવા ના દેતા, આ સમયને પકડી લો। ખરેખર આપ જે રફતારથી, જે સ્પીડથી આગળ જશો, કદાચ આપે વિચાર્યું પણ નહીં હોય, આવનારું આ વર્ષ આપણા જીવનમાં ખુશીઓ લઈને આવનાર છે। પાંચમી રાશિ સિંહ રાશિ। ગણેશજી કહે છે, સિંહ રાશિના જાતકો, તમારા માટે આવનારું આ વર્ષ મિશ્ર રહેવાનું છે, એટલે કે સારું પણ રહી શકે છે, ખરાબ પણ। પણ ખરાબ માટે હું તમને એક જ કહીશ કે કોઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, ક્યાંક પણ રોકાણ કરી રહ્યા છો, જલ્દબાજીમાં કોઈ પણ ફેસલો ના લેતા, જલ્દબાજીમાં તમે ફેસલો લેશો તો તમને નુકસાન થઈ શકે છે। જો પ્રોપર પ્લેનિંગથી સર્વે કરીને, પ્રોપર માર્કેટનું રિસર્ચ કરીને તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 100% લાભ થશે। ક્ષતિગ્રસ્ત સંબંધોમાં પુનઃપ્રાપ્તિની ઓછી તકો લાગે છે, પણ સ્વાસ્થ્યનું પણ તમને થોડુંક ધ્યાન રાખવું પડશે। સિંહ રાશિના જાતકો, જે લોકો મેટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલા છે, કપડાં ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, એમ ગણી લો કે શુક્ર આપણા જીવનમાં ગ્રોથ, શુક્ર આપણા જીવનમાં પ્રોસ્પેરિટી અને શુક્ર આપણા જીવનમાં સક્સેસ લઈને આવનાર છે। સિંહ રાશિના જાતકો, તમે મેન્ટલી
જે ઇન્સ્ટેબિલિટી ફીલ કરતા હતા મેન્ટલી, ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં લોડ હતો, એ લોડ હવે દૂર થતું દેખાશે આ વર્ષમાં. ખરેખર તમે પોતાને બહુ જ સારી રીતે પ્રૂવ કરી શકો છો. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નો કરી રહ્યા છે વર્ષોથી, સારા પરિણામો નહોતા મળતા, મારું સજેશન એ છે કે ફરવરી પછી તમે ટ્રાય કરજો, કોઈ સારા ડૉક્ટરને પણ તમે કન્સલ્ટ કરજો. સારા યોગો દેખાય છે આ વર્ષમાં. આ વર્ષ એમ કહી શકો છો ગુડ ન્યૂઝવાળું વર્ષ છે. તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સારા સમાચાર મળશે. શત્રુઓ તમારા છે અને કદાચ વધારે પણ થઈ શકે છે, પણ સાવચેત રહેવાની પણ સાથે સાથે તમને જરૂરત છે. સિંહ રાશિના જાતકો, આ વર્ષ તમારે બિનજરૂરી વાતચીતોથી પણ બચવું પડશે. જ્યાં તમને લાગે વાતચીત કરવાની જરૂર છે, જ્યાં તમને લાગે બોલવાની જરૂરત છે, ત્યાં જ બોલજો. બાકી કોઈની વચ્ચે પણ કોઈ પણ દલીલોમાં ના પડી જતા વૈવાહિક જીવન સારું રહેશે. અને જે લોકોના વૈવાહિક જીવનમાં મન મોટાવ ચાલી રહ્યું હતું, કદાચ વાત કોર્ટ કેસ ઉપર ડિવોર્સ ઉપર આવી ગયેલી, તો એનું પણ સમાધાન થઈ શકે છે. એના માટે તમને ખરેખર સિંહ રાશિના જાતકો પ્રયત્ન કરવા જોઈએ. ગુરુવારના દિવસે સાંઈબાબાની આરાધના કરો અને પીલી વસ્તુઓનો દાન કરો. આપણા જીવનમાં ખુશીઓનું આગમન 100-100% થશે આ વર્ષમાં, અને આપ પોતાને બહુ જ ખુશ મહેસૂસ કરશો. આ વર્ષ સારું રહેશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કે કન્યા રાશિના જાતકો, આવનારું આ વર્ષ આપણા માટે જબરદસ્ત રહેશે. તમે જે જે વિચારીને રાખેલું એ બધા કાર્યો થશે. નવા પ્રોજેક્ટ્સ તમને મળી શકે છે. જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ડૉક્ટર છે, પ્રોફેશનલ છે, એન્જિનિયર છે, નવા લોકો તમારા સંપર્કમાં આવશે. એ નવા લોકો આપણને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. તમને નવા કરાર પર હસ્તાક્ષર કરવાની તકો પણ મળી શકે છે. જે લોકો સરકારી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, સરકાર સાથે જોડાયેલા છે, સારી પોસ્ટિંગ પ્રમોશન મળી શકે છે. કોઈ મોટું પદ પણ કન્યા રાશિના જાતકો મળી શકે છે. એટલે એના ઉપર હવે તમને વિચારવાની જરૂરત છે, એની પાછળ પડી જવાની જરૂરત છે. કારણ કે જો આ સમય જતો રહેશે તો કદાચ તમને એટલું લાભ, એટલી ઓપોર્ચ્યુનિટીઝ નહીં મળે. કન્યા રાશિના જાતકો, આપ શું કરી શકો છો, લાસ્ટ ફિંગરમાં ચાંદીમાં આ પલ, મોતી આપણે કહીએ, એ 5 કેરેટનું પહેરી શકો છો. એનાથી તમારું મન શાંત રહેશે. ચંદ્રમનનો કારક છે, અને જો મન શાંત રહેશે તો ખરેખર તમે બહુ જ મોટા મોટા ડિસિશન્સ લઈ શકો છો. અને જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં જોડાયેલા છે, પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે, એ લોકોને પણ સારું પદ મળી શકે છે. એટલે કે પ્રમોશન થઈ શકે છે. તમે ટીમ લીડર બની શકો છો, સીઈઓ બની શકો છો, જીએમ બની શકો છો. એટલે કે કન્યા રાશિના જાતકો, આ વર્ષ ખરેખર ધ્યાન આપવાની જરૂરત છે. ખાલી એટલું ધ્યાન રાખજો કે આપણા ઘરમાં જે વડીલો છે એમની સેહતનું થોડુંક ધ્યાન રાખવાની જરૂરત છે. મેજર કંઈ પ્રોબ્લેમ લાગતી નથી, પણ કદી કદીક નાની નાની વસ્તુ મોટી થવામાં ટાઈમ લાગતો નથી. એટલે કે જો તમે સાવચેતી રાખશો, ધ્યાન રાખશો, તો 100-100% તમને મજા આવશે આ વર્ષ આપણા માટે.